સાથી ભાવે કરતા કપાસની અંદર એક લાલ પ્રકારની હિયળનું એક કીટક હમણાં જોવા મળ્યું છે. એના માટે હું બધાને વિનંતી કરું છું કે જ્યારે આપણે કપાસનું વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે આપણે જે બીટીનું બિયારણ આવે છે એમાં જે નાની પડીકી આવે છે એ નાની પડીકીના કપાસનું વાવેતર આપણે જે કંઈ પ્લોટમાં જે કપાસ કરવાનો છે એ કપાસની ચારે બાજુ ફરતે તમે વાવી દેશો તો આપણે લાલ હિયળનું નિયંત્રણ કરી શકીશું. અગાઉ પૂરા થઈ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ કળીઓ અને ચીંડવા ભેગા કરી નાશ કરવો. ગુલાબી કલરનું ઈયળ આવે છે તો એ ઈયળનો કેવી રીતે કાબૂમાં લેવું એના માટે અમને અહીંયા બધા સંશોધકે જ્ઞાન આપેલું. એનું કાબૂમાં લેવાનું હોય તો એનું પહેલું આપણે પગથિયું એ છે કે આપણે જે રોટાવેટર ચલાવીએ છીએ એ રોટાવેટર કરતાં એ આપણે હાથી છે એને ઉખડી ને આપણે એને ખાતર બનાવી એનો ઉપયોગ કરીએ તો આગલા વર્ષનું જે છે ને ઈયળનું પ્રમાણ ઘટી જશે. કપાસની કરાખીઓ બળતણ માટે ઉપયોગ કરતા હોઈએ તો આવા ઢગલાને પ્લાસ્ટિક કે શણના કંતાલથી ઢાંકીને રાખવા.